હલો વિદ્યાર્થી મિત્રો, એમના પછીનો એક પ્રશ્ન લઈએ. એકમોની આંતરરાષ્ટ્રીય પદ્ધતિ વિશે ટૂંક નોંધ લખો. અગત્યનો પ્રશ્ન છે. આ જ પ્રશ્ન બીજું એમ પણ પૂછી શકાય, સમજાવો એસઆઈ એકમ પદ્ધતિ. તો એની સમજૂતી માટેના પહેલા બે મુદ્દા અહીંયા જે આપેલા છે આપણને, એ પ્રમાણે પણ તમે ડાયરેક્ટ સીધું લખી શકો. હવે એ જે મુદ્દાની અંદર સમજૂતી આપેલી છે એની વાત કરું કે 1875 ની અંદર વજન અને માપનની 11મી સામાન્ય સભા મળેલી, જેને સીજીપીએમ કહેવાય. વજન અને માપનની જે સામાન્ય સભા હતી જેનું નામ છે સીજીપીએમ, કે 1875 પેરિસમાં સીજીપીએમની 11મી સામાન્ય સભા મળેલી. આ સભાની અંદર એક એવી સંધિ કરવામાં આવેલી હતી કે જેમાં એકમોને દર્શાવવા માટે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ વિકસાવવામાં આવેલી કે વિકસાવી આપણે. આ આંતરરાષ્ટ્રીય એકમોની જે પદ્ધતિ છે ને, એને જ એસઆઈ એકમ પદ્ધતિ કહેવાય. સેકન્ડ થિંગ, સેકન્ડ પોઈન્ટ એમ પણ લખી શકાય, એસઆઈ એકમ પદ્ધતિનું ફૂલ ફોર્મ સિસ્ટમ ઇન્ટરનેશનલ ધ યુનિટ્સ છે. ક્લિયર? 1875 પેરિસની અંદર વજન અને માપનની એક 11મી સામાન્ય સભા મળેલી, જે સીજીપીએમથી પ્રખ્યાત હતી. આ સીજીપીએમની જે સામાન્ય સભા મળેલી હતી એમાં એક સંધિ કરવામાં આવેલી હતી. આ સંધિમાં એવું હતું કે ભાઈ, આપણે એકમોની એક આંતરરાષ્ટ્રીય પદ્ધતિનું નિર્માણ કરીએ કે વિકસાવીએ. આ એકમોની પદ્ધતિ એટલે જ એસઆઈ એકમ પદ્ધતિ, ફૂલ ફોર્મ સિસ્ટમ ઇન્ટરનેશનલ ધ યુનિટ્સ. એમના પછીનો પોઈન્ટ એમ લખી શકાય કે એસઆઈ એકમ પદ્ધતિમાં પાયાના ટોટલ 7 એકમ છે, જે અહીંયા ટેબલમાં આપણને બતાવ્યા છે. આ 7-7 એકમોની જે રાશિ છે ને, એને મૂળભૂત રાશિ કહેવાય. આ મૂળભૂત રાશિમાંથી અન્ય બીજી રાશિઓ જે તારવવામાં આવે એને ડિરાઇવ્ડ એટલે કે વ્યુત્પિત રાશિ કહેવાય. તો ડિરાઇવ રાશિ કઈ છે, જો એનું લિસ્ટ થોડુંક આપ્યું છે. ઝડપ, કદ, ઘનતા, આ બધા ડિરાઇવ્ડ એકમો છે, ડિરાઇવ્ડ રાશિ છે. એસઆઈ એકમ આધારિત એકમોની વ્યાખ્યા પણ એક બીજું એક ટેબલ એમાં આપેલું છે, એમાં આપેલી છે, જે આપણે આખું ટેબલ કરવાનું નથી. આ ઉપરાંત એસઆઈ પદ્ધતિની જે રાશિઓ છે એમાં ગુણક અને ઉપગુણક દર્શાવવા માટે પણ પૂર્વગનો ઉપયોગ સૂચવવામાં આવેલો છે, જે પણ એક ટેબલ સ્વરૂપે નીચે આમાં બતાવવામાં આવ્યું છે. હવે ત્યાર પછી તમારે પાયાની ભૌતિક રાશિવાળું ટેબલ લખી દઈએ. પાયાની ભૌતિક રાશિ, રાશિની સંજ્ઞા, રાશિનું નામ અને એસઆઈ એકમનું સંજ્ઞા. ફરીથી ભૌતિક રાશિ, રાશિની સંજ્ઞા, એકમનું નામ, એકમની સંજ્ઞા. ચાર ખાના કરીએ. ભૌતિક રાશિ, રાશિની સંજ્ઞા, એસઆઈ એકમનું નામ અને એસઆઈ એકમની સંજ્ઞા. પહેલી ભૌતિક રાશિ છે લંબાઈ. લંબાઈને દર્શાવવા માટે એલ સંકેત વાપરવામાં આવે, સ્મોલ એલ. લંબાઈનો એસઆઈ એકમ છે મીટર, સંજ્ઞા સ્મોલ એમ. બીજી રાશિ છે દળ, એટલે કે દ્રવ્યમાન. દળને દર્શાવવા માટે સ્મોલ એમ, એકમ છે કિલોગ્રામ, સંજ્ઞા એમની કેજી, જનરલી આપણે કેજીથી દર્શાવીએ છીએ. ત્રીજું છે સમય, સ્મોલ ટી, એકમ સેકન્ડ, એસથી દર્શાવાય.
फोर्थ वन इज विद्युत प्रवाह, विद्युत प्रवाह ने आई थी दर्शावाय, एमनो एकम छे एम्पियर, एमनी संज्ञा छे ए, क्यारेक ए एमपी पण लखेलू होय छे। उष्मा गतिकीय तापमान कैपिटल टी, एकम केल्विन, एकमनी संज्ञा के, पदार्थनो जत्थो, पदार्थना जत्थाने मोल थी दर्शावाय जेने स्मॉल एन कहीए, एकम मोल, मोलनू मोल, पदार्थनी ज्योतिनी तीव्रता एटले के प्रदीप्त तीव्रता जेने आई वी थी दर्शावाय एनो एकम केंडेला छे सी डी। फरीथी मित्रों सात भौतिक राशि कई, लंबाई, दळ, समय, विद्युत प्रवाह, उष्मागतिकीय तापमान, पदार्थनो जत्थो अने प्रदीप्त तीव्रता। लंबाईनो एकम मीटर, दळनो एकम किलोग्राम, समयनो एकम सेकेंड, विद्युत प्रवाहनो एकम एम्पियर, उष्मागतिकीय तापमान केल्विन, पदार्थनो जत्थो मोल, प्रदीप्त तीव्रता ने केंडेला। लंबाईने स्मॉल एल थी दर्शावामां आवे, दळने एम, समय टी, विद्युत प्रवाह आई, तापमान कैपिटल टी, पदार्थनो जत्थो एन अने पदार्थनी तीव्रता आई वी। त्यार पछी एक बीजू टेबल छे पायाना एकमनी व्याख्याओ, बधी व्याख्याओ करवानी नथी, मात्र एक लंबाईवाळी वात करी, मीटर। प्रकाशे शून्यवकाशमां एक सेकेंडना एकना छेदमां 299,792,498, 2,400,000 એવું નથી બોલવાનું। પ્રકાશે શૂન્યવકાશમાં એક સેકન્ડના એકના છેદમાં 299,792,458માં ભાગનો કાપેલું અંતર એટલે મીટર। શૂન્યવકાશમાં પ્રકાશ છે એક સેકન્ડમાં આટલામાં, એક સેકન્ડના આટલામાં ભાગમાં જેટલું ડિસ્ટન્સ કાપે ને એ ડિસ્ટન્સ એટલે મીટર છે। સેકન્ડ થિંગ દળ, દળનો એકમ કિલોગ્રામ છે। આ બે આમાં તમારે કરવાના રહેશે। ત્યારબાદ બીજું એક ટેબલ છે, એસઆઈ એકમ પદ્ધતિમાં વપરાતા પૂર્વગો, ગુણક, પૂર્વગ, સંજ્ઞા, 10^-24 હોય તો યોક્ટો કહેવાય, 10^-21। આ ટેબલ છે ને જો કેવી રીતે યાદ રાખી શકાય એની વાત કરી દઉં। સૌથી પહેલાં તો તમારે 10^-21, -18, -15, -12, -9, -6, -3, -2, -1 અને 10, 10^1 થાય, 10^1 એક ઘાત આવશે, ઉપરની બાજુએ -1, -2, -3, પછી 3ના પાળાની અંદર અથવા 3ના ગુણાકમાં -6, -9, -12, -15, -18, -21, -24। એ જ રીતે નીચેની બાજુએ પણ સેમ, અહીંયા માઇનસ હતું, અહીંયા પ્લસ, 10^2, 3, 6, 9, 12, 15, 18, 21 અને 24। હવે દરેકનો પૂર્વક શું છે? યોક્ટો ઉપરથી, ઝેપ્ટો, એટ્ટો, ફેમ્ટો, પાઇકો, નેનો, માઇક્રો, મિલી, સેન્ટી, ડેસી, ડેકા, ખાલી 10 એટલે ડેકા, હેક્ટો, કિલો, મેગા, ગીગા, ટેરા, પીટા અથવા પેટા, એક્ઝા, ઝેટા અને યોટ્ટા। સંજ્ઞા દરેકની, યોક્ટોનો વાય, ઝેપ્ટોનો ઝેડ, એટ્ટો એ, ફેમ્ટો એફ, પાઇકો પી, નેનો એન, માઇક્રો, આ માઇક્રોની સંજ્ઞા છે, મ્યુ જેને કહેવાય, મિલી એમ, સેન્ટી સી, ડેસી ડી, ડેકા ડી એ, હેક્ટો એચ, કિલો કે,
विकिपीडिया लेटर मेगा एम गीगा जी कम्प्यूटर में कदाच तमारे आवी गयु हशे गीगा बाइट ने एवुं आवे खबर छे ने टेरा टी पेटा कैपिटल पी एक्जा कैपिटल ई जेटा कैपिटल जेड अने योटा कैपिटल वाय आ टेबल ने आधार घनी वक्त एमसीक्यू पण पूछी सकाय एम छे अने एक एक मार्कना प्रश्नों पण आवी सके अपनी स्वाध्यायनी स्वाध्याय जे आपेलू छे ने एमां पण आपेला छे। हवे जो आ टेबल ने हूँ पहलेथी स्टार्ट करूँ वाई जेड ए एफ पी एन माइक्रो एम सी डी डी ए एच के एम जी टी पी ई जेड वाय फरीथी जो केम याद राखीशु येजा वाई जेड ए पछी एफ पी एन माइक्रो एम सी डी डी ए एच के एम जी टी पी ईजी फरीथी यजा एफ पी एन माइक्रो एम सी डी डी ए एच के एम जी टी पी ईजी योक्टो योक्टो वाय एटले जेप्टो येटो फेमटो एफ एटले फेमटो फेमटो एटले केटला दस नी माइनस पंदर पाइको दस नी माइनस बार नेनो दस नी माइनस नौ माइक्रो दस नी माइनस सिक्स मिली सेंटी डेसी डेका हेक्टो एच हेक्टो किलो किलो एटले दस नी त्रण घात मेगा गीगा टेरा पेटा ईजी ईजी नु फूल फॉर्म में एक्जा आ ईजी एक्जा जेटा ने योटा। हवे અહીંયા આગળ જે મૂળભૂત રાશિ છે એના ઉપરથી જે આપણે બીજી રાશિ તારવીએ છીએ ને એને શું કીધું આગળ આવી ગયું એમ ડિરાઇવડ રાશિ પણ કહેવામાં આવે છે એની આગળ થોડીક ચર્ચા કરેલી હશે। એટલે આ રીતે એસઆઈ એકમ પદ્ધતિનો આખો પ્રશ્ન આપણે ત્રણ કે ચાર માર્ક્સનો લઈ શકીએ છીએ। એમના પછીનો એક પ્રશ્ન છે દળનો એસઆઈ એકમ શું છે તે કેવી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે। દળનો એસઆઈ એકમ કિલોગ્રામ છે જે એસઆઈ એકમના વજન બરાબર છે। બીજું કે એક કેજીવાની વાત કરીએ કે એક કેજી વજન એટલે ખરેખર કેટલું, એક કિલોગ્રામ એટલે કેટલું થાય। તો ફ્રાન્સની અંદર એક લેબોરેટરીની અંદર પ્લેટિનમ અને ઇરીડિયમ ઇરીડિયમને આઈ આર કહેવાય, પ્લેટિનમ એટલે પીટી, એમાંથી એક નળાકાર બનાવવામાં આવેલો છે। આ મિશ્ર ધાતુનો કઈ મિશ્ર ધાતુ? પ્લેટિનમ અને ઇરીડિયમ એમાંથી બનાવેલો, મિશ્રતાથીમાંથી બનાવેલો એક નળાકાર છે। આ નળાકારનું દળ છે ને એ એક કેજી સ્વીકારવામાં આવેલું છે। આ ઉપરાંત આ નળાકારની લંબાઈ છે ને એ એક મીટર જેટલી રાખવામાં આવી છે, જેને માનાંક તરીકે ગણવામાં આવે છે। એટલે આની આધારે અન્ય પદાર્થનું દળ છે એ આપણે મેઝરમેન્ટ કરી શકીએ છીએ।
તરત જ આપણાને એમ વિચાર એવો આવે કે ભાઈ પ્લેટિનમ અને ઇરિડિયમ છે આ એક જ મિશ્ર ધાતુ શું કામ? એમનું કારણ એ કે આમાંથી જે બનેલી મિશ્ર ધાતુમાંથી જે સળિયો છે કે આની જે મિશ્ર ધાતુ છે ને એ ખાસ કરીને રાસાયણિક હુમલા સામે ઉચ્ચ પ્રતિરોધક છે. આ ઉપરાંત એનું દળ છે ને અને લંબાઈ છે એ લાંબા સમય સુધી ચેન્જ થતું નથી. સુકામ પ્લેટિનમ અને ઇરિડિયમનો યુઝ કરવામાં આવે કારણ કે રાસાયણિક હુમલા સામે પ્રતિરોધક છે. ટૂંકમાં એના ઉપર કોઈ પણ પ્રકારના રાસાયણિક કેમિકલ્સની અસર થતી નથી. ધારો કે તમે એસિડ એમાં નાખો તો એસિડની કોઈ પણ અસર ના થાય. આ ઉપરાંત લાંબા સમય સુધી એની દળ અને લંબાઈમાં પણ કોઈ પણ જાતનો ફરક થતો નથી. એટલે આ વસ્તુની સમજૂતી માટે આપણે આ પ્રશ્નત્રે લીધેલ છે. એમના પછીનો એક પ્રશ્ન છે, નીચેના પૂર્વગોને તેમના ગુણક સાથે સરખાવો. માઇક્રો, ડેકા, મેગા, એટલે આ બાજુ બધા પૂર્વક છે ને સામે 10^10 આપેલા છે. તો હમણાં આગળનો જે એસઆઈ એકમ પદ્ધતિમાં પૂર્વવાળું ટેબલ છે ને એ જો તમે પાકું કરી લીધું હોય ને તો એને આધારે આમાંથી ગમે તે વસ્તુ સરળતાથી સમજી શકો. તમે કયું સૂત્ર હતું? ઈ વાય ઝેડ એ વાય ઝેડ એ એઝા એપીએન માઇક્રો એમ સી ડી ડી એ એચ કે એમ જી ટી પી અને લાસ્ટ ઈ ઝી યોક્ટો ઓટો એટો ફેમટો પાઇકો નેનો માઇક્રો મિલી સેમી સેન્ટી ડેસી ડેકા હેક્ઝા કિલો વગેરે વગેરે. માઇક્રો એટલે 10^-6 એટલે એ ટેબલને આધારે તમે આ પ્રશ્નોનો જવાબ કરી શકશો. એટલે એચ ડબલ્યુ રાખીએ છીએ. એમના પછીનો આગળનો એક પ્રશ્ન છે, દ્રવ્યના ગુણધર્મ, દળ અને વજન વિશે જણાવો. દળ અને વજન આમ જોઈએ તો આમ અલગ છે, પણ આપણે લગભગ બે એક જ સરખું ગણીએ છીએ. પદાર્થનું દળ શું છે? તેમાં રહેલો દ્રવ્યનો જથ્થો છે. જ્યારે વજન છે એ પદાર્થ ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ છે. દળ છે એ અચળ હોય. જ્યારે એક સ્થળેથી બીજા સ્થળે જઈએ ત્યારે ગુરુત્વાકર્ષણ બળ છે એ ચેન્જ થાય છે, માટે વજન છે એ વાસ્તવમાં બદલાતું જાય છે. દળ છે એ પ્રયોગશાળામાં શાના વડે ચોકસાઈથી માપવામાં આવે? તો કે વૈશ્લેષિક તુલા. નીચે જે સાધન બતાવ્યું છે એ વૈશ્લેષિક તુલા છે. દળનો એસઆઈ એકમ કિલોગ્રામ છે, નાનો એકમ ગ્રામ છે. જનરલી ગ્રામમાં પણ આપણે એને ઉપયોગમાં લેતા હોઈએ છીએ. આ ઉપરાંત ગ્રામ સિવાયના બીજા એકમો છે, મિલીગ્રામ છે. તો અત્રે જે સાધન તમને અહીંયા દોરીને બતાવવામાં આવ્યું છે એ વૈશ્લેષક તુલા છે, જે આપણે લેબોરેટરીની અંદર પણ આ સાધન છે અને પ્રેક્ટિકલ દરમિયાન તમને આની માહિતી આપવામાં આવશે કે સમજાવશે કે કેવી રીતે યુઝ થાય. એમના પછી લઈએ ઘનતા. ઘનતા છે ને એ ડિરાઇવ્ડ યુનિટ છે, ઉત્પાદિત એકમ છે, ઉત્પાદિત રાશિ છે. ફિઝિક્સમાં પણ તમારે આવી ગયું છે ઘનતા બરાબર. ઘનતાને ડીથી દર્શાવવામાં આવે, ઘનતા બરાબર દળ ભેગા કદ. દળનો એસઆઈ એકમ કિલોગ્રામ, કદનો એકમ મીટર ઘન થાય. જેના પછીનો એક પ્રશ્ન હમણાં લેશું એમાં આવશે. એટલે આ ઘનતાનો એસઆઈ એકમ થયો. જુઓ પ્રશ્ન છે તાપમાન.
तापमाननी चर्चा करिए। तापमानना मापवा माटेना त्रण सामान्य मापक्रम छे, सेल्सियस, फेरनहाइट अने केल्विन। केल्विन छे એ SI એકમ છે તાપમાનનો। હવે અહીંયા ત્રણ થર્મોમીટર બતાવેલા છે, એક કેલ્વિન વાળું છે, એક સેલ્સિયસ વાળું છે અને એક ફેરનહાઇટ વાળું છે। સેલ્સિયસ વાળું ફેરન જે થર્મોમીટર છે એમાં 0 થી સ્ટાર્ટ કરીને 100° સેલ્સિયસ સુધી હોય। 0° સેલ્સિયસ તાપમાન એટલે પાણીનું ઠાર બિંદુ, ત્યારે કેલ્વિન થાય આટલા 32°C ફેરનહાઇટ। પાણીનું ઉત્કલન બિંદુ 100°, ત્યારે ફેરનહાઇટ થાય 212, કેલ્વિનમાં થાય 373.15। ઓરડાનું તાપમાન 25°C સેલ્સિયસ હોય ત્યારે ફેરનહાઇટ 77 થાય। માનવ શરીરનું તાપમાન 37° સેલ્સિયસ હોય ત્યારે ફેરનહાઇટ થાય 98.6। હવે જ્યારે વ્યક્તિને તાવ આવે ત્યારે જે તાવમાપક થર્મોમીટર છે એના આધારે આપણે નક્કી કરી શકીએ કે ભાઈ આને કેટલો તાવ આવ્યો છે। ક્યારેક આપણે એમ કહીએ કે આને તો 100 છે તાવ, 102 તાવ છે, એટલે અત્યારે આપણે એમ કહીએ કે 102 ને 100ની છે શું, એ હકીકતમાં એ ફેરનહાઇટમાં બોડીનું તાપમાન દર્શાવે છે। 98.6 ફેરનહાઇટ સુધી નોર્મલ ટેમ્પરેચર કહેવાય, એમનાથી તાપમાન જે વધશે એટલે તાવ આપણે એમને ગણીએ છીએ। તાપમાન શરીરનું નીચું લાવવા માટે તાવસામક દવાઓ એમના આપવામાં આવે છે, મોટે ભાગે પેરાસેટામોલ આપે। હવે આ સેલ્સિયસ અને ફેરનહાઇટ છે ને એ એકબીજા સાથે કેવી રીતે સંકળાયેલું છે એના માટેનું એક સૂત્ર છે। ફેરનહાઇટ બરાબર 9/5 સેલ્સિયસ વત્તા 32, અને કેલ્વિન અને સેલ્સિયસ, કેલ્વિન બરાબર સેલ્સિયસ વત્તા 273.15। તો તમને એમ કહેવામાં આવે કે ભાઈ 35° સેલ્સિયસને ફેરનહાઇટમાં ફેરવો, તો આ સૂત્રનો ઉપયોગ કરી સેલ્સિયસની જગ્યાએ 35 મૂકી અને ગણતરી કરી સાદુરૂપ આપવાનું। 25° સેલ્સિયસને કેલ્વિનમાં કન્વર્ટ કરો તો 25° સેલ્સિયસ સેલ્સિયસની જગ્યાએ 25 મૂકીએ પ્લસ 273.15, લગભગ 298.15 કેલ્વિન થાય આ રીતે। હવે તમને એમ પૂછું કે ભાઈ ક્યાં તાપમાને ફેરનહાઇટ અને સેલ્સિયસ સરખા થાય? દર્પણમાં એક પ્રશ્ન આપેલો છે, સમજૂતી પણ આપેલી છે જે તમારે ગોતી કાઢવાનું છે, તો એમનો જવાબ -40° સેલ્સિયસ થાય। -40° સેલ્સિયસ થાય ને ત્યારે ફેરનહાઇટ અને સેલ્સિયસ છે ને બે એક સરખા થાય।